સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક મુદ્દે વિવાદ થયો છે. શિવેન્દ્ર ગુપ્તા પાસે કુલપતિ પદ માટેની મિનિમમ લાયકાત એટલે કે 10 વર્ષનો પ્રોફેસર કક્ષાનો અનુભવ નથી, તેમ છતાં તેમને નિમણૂક કરવી પડી છે. સર્ચ કમિટીના એક સભ્ય ડોક્ટર ભાવિન કોઠારીએ વાતચીતમાં કબૂલ્યું કે ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તાને જ કુલપતિ બનાવવા માટે સંઘનું દબાણ હતું. કોની ભલામણ આવેલી આવી તો એકદમ ભલામણ. ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તાને કુલપતિ બનાવવા માટે સંઘનું દબાણ હોવાની વાત અગાઉથી ચર્ચામાં હતી, પરંતુ દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં આ વાતનો ઘટસ્ફોટ થયો હતો. ટીમ સુરત, દિવ્ય ભાસ્કર.com.